હાલો હાલો, હેલો હા બોલો. મનસુખભાઈ બોલો. હા હા, હું સાણંદ નું મોટી દેવતી ગામ કઈ થી બોલું છું ભયા. સાણંદ સાણંદથી. સાણંદ હા બોલો બોલો. આપણે મારો બાબો એક છોકરીને લઈને ભાગી ગયો હતો. હા તે અમને એક જણે બતાવ્યું કે પીસાવાડા એક ભુવાજી છે, હા પીછાવાડા. હા હા, તો પીછાવાડા વાળા કન અમે ગયા ન, તે અમે 2 હપ્તે અમને બોલાયા. 2 હપ્તે થી ને મારી કને 80-90 હજાર રૂપિયા લીધા ભુવાઈ. હા એ હામે ભુવાઈ. તમારું નામ શું છે? મારું નામ રમીલા બેન છે, હું સાણંદ ના મોટી દેવતી ગામે થી બોલું છું. હા અને એ ભાઈ છે પીસાવાડા નો, પીછાવાડા કયા જિલ્લા નું આવે પીછાવાડા? દ્વારકા જોડે આવ્યું ને, લતિયા જિલ્લો છે. બોલો તમે. હાલો મંજુ, હા આપણે ધોળકા તાલુકાનું આ પીસાવાડા ગામ આવે અમદાવાદ જિલ્લામાં, હા અને એ ભાઈએ 70-80 હજાર રૂપિયા લીધા ને અમારું કામ ના કર્યું. હા હવે તો પૈસા માંગે તો વાયદા કરે, ખોટું બોલે, હાલતો નહીં. એને કામ નહીં થયું, પૈસા બહુ પડાઈ ગયો. કેટલા પૈસા એ ભાડા? 80 હજાર આલ્યા. હા તમારું આખું નામ શું છે? ચૌહાણ રમીલા બેન ઝોરુભાઈ, મોટી દેવતી ગામ, મોટી દેવકી દેવતી, દેવતી, હા સાણંદ જિલ્લો. હા સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ. હા હવે ભુવાને શેના બારામાં આપ્યા હતા? એ અમારો જે છોકરો જતો રહ્યો છે ને એને પાછો લાવી આપવાની જવાબદારી છે, પૈસા રહેલા. એટલે છોકરો કોને? છોકરીને લઈને જતો રહ્યો છે. હવે એનો માર બાબો રહ્યો ને એ બીજી લઈને જતો રહ્યો છે, એ એમના માયલી જ છે. ઓડ એમ નહી, એટલે એક લગ્ન કરેલા હતા ને બીજી લઈને ગયો છે, કુંવારો છે ને લઈને ગયો છે, ના લગ્ન કરેલા છે એના બેબી બાબો બેસે અને બીજી લઈને ગયો ગયો. હવે બીજી લઈને જતો રહ્યો છે અને એ ભૂવો ગયો ને એ તે ઓડ જ છે, બેલદાર છે એ, અને એનું નામ ભીખાભાઈ. આપણે કઈ સમાજ માંથી બોલો? અમે દરબાર છી. દરબાર છો? હા ક્યાં દરબાર? હવે એના ચૌહાણ છીએ અમે, સનાથન ના ચૌહાણ, સનાથન ના. બરાબર બરાબર. અમારી કુળદેવી આશાપુરા. હા 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 કઈ વાંધો નહીં. હવે આપણે આ જે ભૂવો છે એને કેટલા પૈસા આપ્યા છે બેન? અમે 80 હજાર આલા. પેલા અમે પેલા દિવસે જ્યાં ને તાણ અમેરિકન પૈસા નતા ને, તો અમે ધોરકે થી એટીએમ માંથી ઉપાડીને 15-20 હજાર આલ્યા. પછી ને બીજા અમેરિકન 50 હજાર જેવું લીધું, અને કે બકરો લાવવાનો, આમ કરવાનું, મારે વિધિ કરવાની, મારે વિધિ કરીને આલવાનું, તેલ નો ડબ્બો, ઘઉં, ચોખા, બધું થઈને મારે 80 એ પહોંચ્યું. ભુવાનું નામ શું છે? એનું નામ ભીખાભાઈ. ભીખાભાઈ ભીખાભાઈ ઈ કઈ સમાજ ના છે? એ ઓડ જ છે, એ બેલદાર. ઓડ? હા બેલદાર, બેલદાર. એના મોબાઈલ નંબર છે? હા મોબાઈલ નંબર છે ને. બરાબર. તમારા દીકરાનું નામ શું છે? પ્રદીપ. 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 બરાબર. આ જે દીકરી ને લઈને વે ગયા ઈ ક્યાં ગામની છે? એ અમાર બાજુની ગામની જ છે, કોરટની. હા એ અમાર બાજુની ગામની કોરટની જ છે, એ બહુ છોકરી છે. કોટ? કોટ ગામ આવ્યું હોય ને. કોરટ? કોરટ અહીં તો ધોળકાનું કોટ આવ્યું હોય ને. કોરટ? હા એ અહીં આગળ મોરિયા જોડે આવ્યું કોરટ. હા અમાર દેવતી જોડે આવ્યું. અમાર દેવતી રહી ને અહીંથી 3-3 કિલોમીટર થાય. બરાબર. અને છોકરી પરણેલી જ છે, પણ એ હારે ન જતી. હા એ તો અનિયાર પ્રેમ હોય ને એટલે એમ. પણ કઈ આવો હોય મારા વીરા, આ તો 2 છોકરા નો બાપ છે. તમારો દીકરો? હમ મારો દીકરો 2 છોકરો છઠ્ઠા ભણશે ને થોડી બાલ મંદિર જાય છે. હા પણ બેન આ બધું પ્રેમ માં તો આંધળી દોટ છે, એમાં પછી એને કઈ દેખાય નહીં. એવું નથી, આ નસે ને એ છોકરી રહી ને જે લઈને જઈ ને મંતર જંતર વાળી બહુ છે, એ આ ભુવાજી છે ને એમની સમાધિ જ છે. હા હા એ મંતર જંતર વાળી બહુ છે. એ મંતર જંતર કીધે જાય નહીં, એ ગઈ હોય ને એ આ હિસાબે જાય.
હા એ તો મંત્ર જંતર હોય આખું ગામ એ જ કેસે કે તમારો છોકરો રાખી નહી પણ આને કઈક કરેલું, પણ મારો છોકરો એના ભળ્યો તાણ કઈક કર્યું ના? ના ના બેન, એ અંધશ્રદ્ધા છે, કોઈ કીધે થાય નહીં. પ્રેમ છે ને અઢી અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય, જેને પ્રેમ છે પછી ઊંઘ ને ગણે ઉકડો, ભૂખ ને ગણે ટાઢો કે ટુકડો. અરે બાપુ તમને કહું, પ્રેમ ને ગણે જાત કે કજાત, જેને પ્રેમ હોય ઈ પછી કઈ જ્ઞાતિ ની છે કઈ જાતિ ની છે એને કઈ લેવા દેવા નથી. હા એ તો હા, એટલે ઈ એવું હોય, એટલે એમાં કઈ ન હોય. તો છોકરી છોકરા ને પ્રેમ હોય ને ઈ તમને ખબર ન હોય, બાકી ઈ તો એને જાજા સમય થી લફરું હોય. હા પછી ભૂવા કીધે થતું નથી. જો ભૂવા કીધે ઈ થતું હોય, ભૂવા ની છોકરીઓ ભાગી જાય છે, ઈ ક્યાં દાણા જોરવતા? હા એ તો અમને આવી લાલત આલી કે તમારો છોકરો હું લઈ આલું, વિધિ કરવી પડશે, તમને મારી નાખવાનું કાવતરું કરેલું છે, એમ કરીને મારી કા નથી 80,000 પડાય. હવે આ ભૂવો કદાચ પૈસા તમને પાછા દઈ દે, હા તો તમારે ગરીબ માણસો ની પાછળ શું વાપરશો? કોક ને ઘઉં તેલ લઈ દેવા ના થાય, કોઈ ગરીબ ઘર હોય તો એની પાછળ કેટલા વાપરશો? વાપરશો અમે 25,000 રમતા. હા કોઈ ગરીબ માણસ હોય ને? હા એ તો ગરીબ હોય, કોક બજાર ના છોકરા ભૂખ્યા હોય એને ના આલવી. હા અને હા ખૂટિયાન ખાન નો નખે એમ છે. હા એટલે મારા 80,000 આયેલા છે પાછા લેતો હોય તો હું 25,000 તમને દાલી. તમને એવું લાગે તો? નહીં 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 બેન, અમે કોઈના પૈસા લેતા નથી. આ તો મુદ્દો ઈ છે, તમારા પૈસા આવડા ખાઈ ગયા છે ને પાછા આવે તો કોઈ ગરીબ માણા ની દુવા લેવાય, આ નો કરાય. હા તે ઈ મતે ને તો પૂન કરવાનું એમ તમે કરો છો? તમારું નામ શું છે બેન? મારું નામ રમીલા બેન છે. રમીલા બેન? હા આ તો મોબાઈલ માં મેં જોયું ને તે નંબર લીધો. રમીલા બેન, આખું નામ રમીલા બેન? જોરુભાઈ. ચૌહાણ ગામ મોટી દેવતી. જોરુભાઈ ગામ મોટી દેવતી. જોરુભાઈ ગામ મોટી દેવતી. અને ભુવન નંબર લેવો દીન પપ્પા કનસે રોમ કોવાલે. હા મોટી દેવતી. ચાલો ભુવન 80,000 રૂપિયા બોલો નંબર. હાલો નંબર. હા 80,000. એક મિનિટ હો, હવે હાલો થઈ ગયું. હવે આપડા તમારા છોકરા નું નામ શું હતું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ પ્રદીપભાઈ ચૌહાણ. હાલો આ છોકરી જે ભેગી ભેગી એનું નામ શું છે? અંજુબેન જેસંગભાઈ. અંજુબેન. હા જેસંગભાઈ. હાલો અંજુબેન જેસંગભાઈ. હવે આ ભુવાનું ભુવાના નંબર બોલો છે. ભુવાનું નામ શું છે? ટીકાભાઈ. ભુવાનું નામ ભીખાભાઈ. નામ ભીખાભાઈ. હાલો ભીખાભાઈ એનું એનું ગામ કયું છે? વિસાવાડા. 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 હાલો વિસાવાડા. હવે એના મોબાઈલ નંબર બોલો છે. 97. હા 97. 24. 49. 49. 86. હા 800. હા 886. 40. 40. ઓકે હવે આ ક્યાં માતાજી ના ભુવા છે? એ 33 કરોડ દેવ છે એમ કે છે મને. 33 કરોડ? હા 33 કરોડ દેવ નું ખાતું છે કે મારી કને કે મને મને હામાં પડે ને એના ભૂકા કાઢ નાખું ને પૈસા માંગી ને એટલે આડી આડી વાતો કરે ને ધમકી હલાલ કરતો હોય છે. હા બરાબર છે. હાલો નું વાત કરું. હાલો એ આપડે માતાજી ના ભુવા છોઈ. હા હા બોલો. હવે અમારે થોડું ભાઈ જોવડાવવાનું હતું. જાણે અત્યારે હા મને તમે કીધું ને, મેં કીધું તો જોવડાવી દઈએ. હવે છોકરાઓ છે ને ભાઈ,
બીજી છોકરી ને લઈને વીએક જશે. ક્યાં કામ થી બોલો છો? હું છે ને અહીંયા આપડે અમદાવાદ થી. એટલે સી ના ત્યાં છો તમે? અમે હા અમે રાઠોડ રાજપૂત. હા રાઠોડ વતાવો અકન બાકી બીજું શું ઉપાધિ થાય? એ રાઠોડ એટલે શું માયા? રાજપૂત માં રસમત તો વાંધો નહીં. હા કેમ ન કરી આવો અકન બાકી છે ને હરિજન કઈ હોય જ ના પાડ દો એવું છે? હા એને માતાજી ના પાડે? ના એમને નહીં લેવાના. અરે એમને તો બહુ ખરાબ કર્યું છે યાર. એક રૂખી છે એટલે તન ને માન્ય છે. કોને? એક રૂખી છે ને એલમી. હા જીને એ કેસ મેં લીધેલો તો પછી નવરો થઈ ગયો. હા એટલે હા અરે ઈ થોડુંક અમારે છે ને. જો તમે કઈ બોલશો ને રાઠોડ તમે સમજો વાત ને. હા તમે એને મેતે કે છે માતાજી બધું તો તરી કયો ને ભાઈ સાહેબ બહુ હેરાન છું. તમે કયો તો છે ને પૈસા તમે કયો દઈ દો પણ અટાણો જલ્દી કરો ને. મને પૈસા ની પડી નથી. તમે સમજો કાલ ના કેસ રવિવારે જગ્યા નથી તો આજ જરી ફોન માં કહી દઉં ને ભાઈ સાહેબ. તો તમે છે ને બે જણા ત્રણ જણા આવી જાઓ. હા અને એ પછી ધર્મ શું બોલો સાહેબ? આપડે ક્યાં માતાજી નું ધર્મ છે? એ ધોળકા થી 10 કિલોમીટર થાય. ધોળકા આવી જાવ એટલે હિંગોલી રોડ જાય છે ને. હા રાજી થઈ ગયા. મેં કીધું હાલો આપણું કામ થઈ ગયું. કામ એટલે એમ માનો કે જો રૂપિયા લે ને એનું કામ નથી. પણ એમને આ છોકરી હરિજન ની લઈને જોઈ ગયો છો. પણ તમારે એવું કશું કેશો ને આ મને પેલા છે ને પૂછવા દો શું વસ્તુ છે એ મને ખબર પડશે. અહીં એવું છે? હા હું તમારા ધર્મ નું પૂછીશ. હા પણ ઈ છોકરી કદાચ બીજી જ્ઞાતિ ની છે તો કદાચ માતાજી ના પડે કદાચ નો કામ થાય તો એવું થાય તો તમે પાછો મન રાખો તો પછી નહીં થાય. હા તો બાપુ તમને પૂછું છું હું કે મને અમે જે છે ઈ તો મારે તમે વાત કરવી ને નકર આપડે હેરાન થઈ. એને છોડી કોની છે? હે હા થોડી વણકર ની છોડી છે. હા એટલે આ હું માતા ને પૂછું ને એટલે ખબર પડશે એમ કઉ તમને. તમે કીધું ને ભાઈ આવડા આ જ્ઞાતિ ને આવે તો નથી થતું તો છોકરી ઈ જ્ઞાતિ ની છે. એ નહીં પણ તમે સમજતા નથી રાઠોડ. તમે સમજો વાત ને એ શું કર્યું છે છોકરી ને એ બધું આ મને શ્યામ ઉતારીશ ને એટલે ખબર પડશે. એમ હોવ આપડે ભીખાભાઈ તમારું આખું નામ શું છે? હા ભીખાભાઈ મારું નામ. ભીખાભાઈ આખું નામ? ભીખાભાઈ દેવાભાઈ પીસાવાળા જોગણી માનું મંદિર કયો નાનું છોકરું બતાવો જોગણી માનું. હવે ભીખાભાઈ હું તમને એમ કઉ છું કે તમારું થોડું કામ બીજું હતું. હા કેવું? તમે છે ને રમીલાબેન જોરુભાઈ ના ગામ મોટી દેવતી એના તમે દાણા જોયા છે ને એના 80,000 રૂપિયા તમે લઈ લીધા છે ને. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. એમ નહીં જો એવા રૂપિયા લેતો હોય ને. નહીં જો એનું રેકોર્ડિંગ છે ને એના એવિડન્સ છે એટલે તમે તમે એ કહો છો નથી લેતા એનું રેકોર્ડિંગ મારી પાસે છે. અમારી પાસે તમારી આખી પુરાવા સાથે છે એટલે ભીખાભાઈ એના પૈસા તમે કેદી પાછા આપી દો. આજ 12 મહિનાથી અમારે છોડી લઈ ગયા છે એ સાંભળી લ્યો. કોણ લઈ ગયા? લઈ ગયા એટલે એવડા એ મારી નાખો ફરતા હતા આ લોકો. હા હું તમને કહું હવે છોડી મારી હવે સામે એલમી ભંગી ને શું કહેશે 1 લાખ રૂપિયા આપો મારી નાખવાના. હવે છોડી અમારી દરબાર લઈ ગયા છે. અમારી સોડી છે અને તને સાંધ્યો નહીં મોકલતો સાંભળી લે. અને અમારી સોડી તે ઓલા નું ગરીબ માણસ નું ઘર ભાગ્યું 8 લાખ રૂપિયા ખર્ચો થયો અને એ સોડી ના દરબાર મારી નાખવા ફરતા હતા. એમની આ છોકરી તમારે શું થાય છે? અમારી ઓટ છે. હા પણ એટલે તમારી દીકરી તમારે શું થાય? એમ મારા હગા ની છોડી છે. હા તો તમે માતાજી છોડી સોંપી દો. એમ નહીં તમે માતાજી બધું કહી દેતા તો તમે માતાજી સપના માં આવીને કીધું નહીં કે છોકરી વહી જવાની છે એટલે તમે જાગતા હો? મે હાજર કર્યા. ક્યાં હાજર કર્યા? આ માતાએ બરાબર. હવે એ છોડી નું કાર્ડ જોયું. કાર્ડ જોયું એટલે આ છોડી તો મારી છે ને તમે મારવા ફરો છો ગમે તેની દીકરી હોય મરાય નહીં સમજો. પછી આ મારું હતું ને તે વળીને પાછું આવ્યું.
એમ નહીં, પણ તમે પૈસા લઈ લીધા છે એની વાત કરો ને, 80,000 હું પૈસો એક લેતો નથી, તમે સમજો વાતને. ભીખાભાઈ મારી વાત સાંભળો, તમારું રેકોર્ડિંગ, એનું રેકોર્ડિંગ મારી પાસે છે, એના એવિડન્સ મારી પાસે છે, એનું બધું પુરાવા મારી પાસે હોય, બધા એમના દરબાર છે મારી પાસે. કીધું હું થોડાક દી માં દઈ દઉં છું, એવું પુરાવો છે એમ કહું છું. પછી તમે કહો છો કે શું કીધું, તમે સમજો હું શું કહેવા માંગુ છું, કે જો તારું જે વસ્તુ ના પડતું હોય તમે પૈસા એને દઈ દેવાના કીધા તો પછી તમે કીધું મહિનામાં દઉં છું, 15 દી કેડે દઉં છું, અત્યારે તો બીજી વાતો કરો છો. હું શું કહેવા માંગુ છું તમે સાંભળો, હું માણસ સીધો છું, હું તમને એ નથી પૂછતો, તમે સીધા ની વાત ન કરો. હું કઉ છું એના પૈસા કેદી પાછા દેવો એટલી વાત કરું છું. મોટી દેવડી દરબાર છે અને હું ઓળખું છું બધા, તમે બીજા દરબાર ની વાત ન કરો. અત્યારે જે આના પૈસા કેદી દેવાના છો એનું પૂછું છું, એ કેદી એને આપશો પાછા એમ કઉ છું. તમે એને 10 દિન બરાબર, ઓરડી લઈ જાવ ભલે લઈ જાવ, તારો ખર્ચો થયો એ તમે તારું જમીન વેચતા એટલે લઈ જજે. પોતાની જમીન વેચવા કરી માતાજી ના નિવેદ ના પૈસા તમે કેટલા લીધા ઈ ગયો પેલા, તમે એની બી લઈ છે બધું છે, તમે સમજો એ રમીલા બેન ખા બધું બી લઈ છે બધું છે, પણ મારે ત્યાં પડી છે કે મારી છોકરી લઈ જાય અને અમને કહેશે છોકરો ત્યાં મારી નાખ્યું. છોકરો તમારો લઈ ગયો, તમે તો દાણા જોયા છે, તો તમે દાણા જોવાના છોકરા ને, અમારો છોકરો છે, અમારી છોકરી છે, હગાની છોકરી છે, તમે જે દાણા જોયા ને એના 80,000 રૂપિયા લીધા એ વાત કરો. તમે બીજી કેટલા બંગલા થઈ જાય, તમને વિશ્વાસ આવે 12 મહિના થયા તો 80,000 લીધા હોય તો હું પછી આ મંદિરે ના ઉભો રહું. દરબાર ના કોઈ તો એમ કે દાદા રૂપિયો લે છે મારા, સમજતા નથી કઉ છું, આમાં બધું એવિડન્સ છે એમ કઉ છું. ભીખાભાઈ ભલે આપી દાદી, હું એમને બોલાવું, બોલાવી તમને વાત કરાવું. રોરો દરબાર છે મારા બરાબર, મેં કીધું તું અહીંયા આવીશ ને, મારે કોઈ જરૂર નથી, મેં અંધો તને અહીં મોકલ્યો નથી, તું 10 ભુવા ફરી વળી અને તું આજ છોડીને 1 લાખ રૂપિયા આપીને અને મરાવ પડે છે ને. છોકરીને મારતા હતા, છોકરાને મારતા હતા, તો છોકરાને મારતા છોકરીને મારતા એના માટે તો પોલીસ છે, એમાં તમે ભૂવા થોડા કરી શકો, અને તમે ભૂવા કરતા તમારા ઘરે હક હોય એમ, એટલે તમે આ બધી ભીંડક કરો છો યાર. એને અમારા છોકરા છે બરાબર, પુરાવો છે મારી પાસે, હાજર કરી છે મેં, તમે સાંભળી લો એમને કીધું છે મને, એમને એવું કીધું દરબાર આવે ને, તમે પૈસા સાંભળો, તમે એને કીધું હું મહિના દી માં પૈસા દઈ દે 15 દી માં દઉં છું, બીઆઈ રેકોર્ડિંગ એવું છે. ઓ ભાઈ તમે ભીખાભાઈ કોટી કોટી વાતો કરો, માં એને તમારો રેકોર્ડિંગ ભાવ સાથે સમજી લેજો, તમે એને 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 તમે જે જવાબ દીધા ને એ રેકોર્ડિંગ કઈ છે એમ કહું છું. અરે જવાબ દીધો મેં એને કીધું, તો તમે આગળ તમે કહો છો કે એવી વાત નથી, તો તમે પૈસા એને પાછા દેવાનું કયો છો, પછી 15 દી કેડે દે, અડધા અડધા દે, કટકે કટકે દે, તમે સમજો. મેં એને કીધું તાર કામ ના થયું અને તારું બિલ હોય કે નહીં, અને બિલ હોય ને તો અમારી છોડી જાય છે, એ તો સારું થયું. પણ તો પછી તો માતાજી ને નામ હું કામ લ્યો, તમે કયો ને ભાઈ છોડી મારી લઈ ગયો છે એટલે મેં પૈસા લીધા, તો અહીંયા થી પૂરું થઈ જાય છે, પણ તમે દેવના માને હું કામ લ્યો. હું બધી સાબુતી મારી કઈ ભંગ્યા ખા છોડી મરાવા ગયા હતા 1 લાખ રૂપિયા આપીને. ભાઈ ઈ મરાવા ગયા તો પોલીસ સ્ટેશન માં જાવ એટલે જામીન દેવા પડે બધા ને, તમે ગેરમાર્ગે દોરો માં દેવા પડશે ને. તો સાહેબ સમજો મારી કા આખું ગામ છે,
આસારામ બાપુ ને આખો દેશ હતો તો કોઈ ભેગા નથી ગયા, એટલે તમારી ગણે બે પાંચ જણા ભેગા હોય તેનો મિનિંગ એવો ન હોય કે આપડે આ કરી શકીએ. પણ સેટ રાહેર તો રાખવી પડે ને, એમને કીધું ભાઈ આ બધું આપડે સમાધાન પચવી દઈએ, અમારા ફેદરા વાળા અમારા ભાઈ છે. ઈ ભલે આના પૈસા તમે કેદી કેટલા દિવસ માં દેવો એટલી વાત કરો. એટલે કેટલા દિવસ મેં એને કીધું કે તાર પૈસા નહીં, તાર બિલ લઈને આવજે, અમારા જમીન સાઈડ કાઢ કાઢવાની છે ને, 3 વીઘા વેચે મારી છે. સાહેબ તમે સમજો, તમે સમજો મારે ખોટું નકર, તમે એક દાણા આવો ને, મારે એ નથી આવવું. તમે ખાલી એટલું કહો કે ભાઈ આટલા દીમાં અમે પૈસા આપશું અને મેં આ બાના ને લીધા હતા અને આ બાના એટલે પૂરું થઈ ગયું. આ સમાધાન, સમાધાન ની અંદર ક્યાં શીંગડાવું કે બાના ના શું એક રૂપિયો કોઈનો નથી લેતો, અને જે વસ્તુ છોડી લાવી દીધી ને એક મહિનો લાવી દે ત્યાં ત્યાં કરતા હોય ને, સામે મારી પાસે વ્યક્તિ છે સાહેબ, શું સમજો તમે, મને ખોટું નહીં પાડો. ભીખાભાઈ તમે અત્યારે એને એવું કીધું કે ભાઈ હું હમણાં થોડા દિવસ એક જ કામ કરો, કહું છું તમે એક જ કામ કરો, તમારે ગાડી નું ભાડું આપી દે. અમે કોઈનું ભાડું લેતા નથી, અમે કોઈને દેતા નથી, અમે સમાજ સેવાનું કામ કરીએ છીએ, એટલે અમારે ભાડા નો છે, કઈ નો છે, અમે એ કામ નથી કરતા. એ કામ તમે કરો છો, ભાડા ને લેતા હો દેતા હો, અમે સેવાનું કામ કરી. છોકરો આઈને કગરી જો મેં કીધું આ કોણ છે કે ભંગડી છે, અને હરિજન શબ્દ બોલ્યા ને એમાં એટ્રોસિટી થાય, આ ભંગડી શબ્દ બોલ્યા એમાં એટ્રોસિટી થાય. પણ એ એમ કે છે કે આ ભંગડી તમારે જોગણીમાં ટેકો નહીં દે. તમે શું કીધું, તમે હમણાં આમાં આમાં એવું બોલ્યા કે એવું નથી, હું ભંગ્યા કરી મનાઈ લેવરાય. ઈ શબ્દ બોલવા ઈ ગેરસંવિધાનિક, સાંભળો એ ભીખાભાઈ ભુવા, ઈ ગેરસંવિધાનિક શબ્દ છે, એમાં એટ્રોસિટી થાય. માતાજી હારે નહી આવે. એટલે બાપા હું ઠેઠ કોર્ટ માં ગયેલો છું, પણ હજી આમાં નહી ગયા, આમાં કઈ ગયા છો? વચ્ચે માણા હોય એમના બરાબર, તમે જે કઈ જાતિ ના ભયડા લ્યો છો ને, ફલાણા હોવા જોઈએ રજપૂત છો એટલે આવો, બીજી જ્ઞાતિ ના હોય તો નહીં, માતાજી ને આવા ધંધા કરો છો ને, આવા જાતિ ભેદ ના ખોલાવો. એટલે મેં એમને એવું કીધું, તમે એક વાર પૈસા લેતા જાઓ, હવે પાછા કેવું હોય ને મારી જમીન લેજા એટલે આપી દે. તમે સમજો સાહેબ, હું જે છે ને માણસ છે ને, મારે ખોટું નથી ફાવતું. તમે તમારા મોબાઈલ પર તમે જોગણી માં પૂછો, હું કઈ સમાજ નો બોલું છું, તમે તમારા જોગણી માં પૂછો તો ઠાકોર છે, દરબાર છે, બ્રાહ્મણ છો, તો આપડે પણ કરે છે, ત્યાં મજે કહે છે. ભંગડી છે ને હરિજન છે, એટલે ભાઈ મેં કીધું આ તો મારે છોડી નીકળી. એટલે કઈ છોડી? અમારા ભાઈ ની છોકરા ની વહુ, એનું ઘર ભાગ્યું છે. તમારા છોકરા ની વહુ તો તમે કેમ માતાજી કીધું ને, ઘર છે ફોન માં વાત કરું, મન ભેગી વહી જવાની છે, તમે છોકરી માં કેમ નો કીધું? પણ એ લોકો અહીંયા આવ્યા હોય તો હું કહું બરાબર, કોઈ કહે છે અહીંયા આવ્યા હોય તમે માતાજી માતાજી રહે છે, તમે સપના નો આવે છોકરી બાથરૂમ માંથી ફોન કરતી હોય, તમારા છોકરા ની વહુ વ્યૂ જાય છે, બીજા નું ઘર બાંધીએ છે તો એ તમે ખબર નથી, અને તમે બીજા ના દાણા જોઈ ને 80,000 રૂપિયા લ્યો છો. અરે કેસ કરેલો છે, તમે સમજો વાત ને. કેસ શું કામ કરે છે? તમારે તો માતાજી નથી, કેસ તો પોલીસ સ્ટેશન માં થાય. જરૂર છે, તમે તો મઢે બેઠા છો, ગમે આંધરા બેરા કરી દો, ગમે સજા દેવડાવી દો. તમારી બધી અંધશ્રદ્ધા ના ભવાડા બંધ કરી દો, સમાજ ને ધૂતો એનું રેકોર્ડિંગ છે મારી પાસે, તમે 80,000 રૂપિયા હવે તમે કટકે કટકે કહી દો, એ વાત કરો એટલે પૂરું થઈ જાય.
હું તમને એમ કઉ છું કે જે અમારા દરબાર નટુસિંહ ને નાથુભાઈ છોકરા હાથું નથી ખાતા, આને પૈસા કટકે કટકે કેદી પાછા દેવો એમ પૂછું છું. જેવડા ત્રણે આવશે ને આગળ મેં કીધું દરબાર ને, ત્રણે આવો અને જે દરબારી એમ કે દાદા ખાઈ ગયા છે તો મેં એમ કીધું તારું છે ને જે થયું એ થયું અમારે છોડીને લાવાય તમતા તારી હિસાબ લઈ દીજે એવું કહી દીધું. એટલે પણ અત્યારે તમે એના પૈસા જે દેવાના છે કેટલા કેટલા કેદી કેટલા કેટલા સમયમાં દેવો એમ પૂછું છું. બીજી વાતો કરો મને. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ. હા હું શું કહું જો હવે ત્યાં ફોન કરું બરાબર, મેં દરબાર નો ફોન આવ્યો તને શું કેમ પૂછો. એક સભાઈ બોલ્યો આ બે જણા તમે રમીલા બેન પાસેથી પૈસા લીધા છે ને, તમને એટીએમ નો ફોટો મારા માં નાખ્યો પૈસા ઉપાડી દીધા એમ કહું છું. ફરી વળ્યા છે ને અહીંયા આયા તો મેં કીધું તમે આયા જ શું લેવા એટ્રોસિટી નો કેસ થાય, તમારી માથે હજી ઘણા કેસ થાય એનું કારણ છે તમે આવું બધું બોલો છો. એટલે અમારા ગામ ના ઓછા નથી, તમારા પબ્લિક આવે છે કે ભંગડી લઈને નાઈ જો મારો છોકરો ક્યાં છે. કઉ છું કે ઈ વાલ્મીકી શબ્દ બોલાય એને એવું શબ્દ ના બોલા કેસ થાય. બોલું સાંભળી લ્યો, પાંચમા થી એવડા છોકરા લઈને કેસ મુકાવું છું અને છોકરા નું હાજર કરું છું. તમારે જ્યાં હાજર કરો આના પૈસા કેદી દેવો એ વાત કરો ને. આના પૈસા કેટલા દી માં દેવો? જો હું એ ત્રણે આવશે ને આ પાંચ છ દી માં બોલાવું છું અને એ નટુભાઈ કે ભાઈ આ હિસાબ કર ચાલ અને અમારી છોડી ના આપીશ તું રાખ્યા કર. તમે આ દાણા જોવાના પૈસા લીધા એની વાત કરો ને, તમે છોડી ની વાતો કરો. માં આ જે માતા પિતા દાણા ના બોકડા ના પૈસા લીધા હતા એનું રેકોર્ડિંગ છે એને ઈ તમે કેદી આને પાછા દેવો ઈ વાત કરો. બીજું મને કઈ ગીવડા માર્ગ ચડવામાં એવડા લોકો તો ક્યાં છે જ ને. એમને કીધું કે તણીને આપડે આવે એટલે એક દાડો ભાંજર કઈ નાખ્યું તમારી. મેં એવું નથી કે આવજો ને વિવાહ લખ્યો છે એવું કીધું જ નથી. આ કોઈ આવશો જ નહીં મેં કીધું આ ખોટા પૈસા પૈસા કોઈ પણ લેતા નહીં હો, ડાયા થઈ જજો નગર આમાં કેસ થાય કેવું. હા આવા પૈસા પૈસા કોઈ પણ લેતા નહીં દાણા જોવાના ભોકડા ના કુકડા ના. રાઠોડ કાલે આવો તમે કહો છો ને પુરાવો છે ને યુટ્યુબ માં આજે હાજી આવી જાઓ. તમે હજી હું કોઈ છોડી લઈને આવી ગયો. છોડી લઈને પૈસા 80,000 રૂપિયા લીધા છે. છોડી લઈને નહીં જાય 80,000 રૂપિયા લીધા પણ એ બિલ તો હશે ને એની ખા એમ કઉ છું. એટલે દાણા જોવાનું બિલ તમે દાણા જોવાનું બિલ કયો છો? તમે માતાજી દાણા જોઈ ને બિલ આપો છો? તમે અમારે છોડી ભલે જાય તમે તાર જમીન વેચાય એટલે પૈસા લઈ જઈએ પછી શું કે. આપડે જમીન વેચાય તે પૈસા લઈ જાય છે પણ આવા લેવાય જ નહીં ને. આપડે કોઈ દીકરી ના એવા પૈસા ન લેવાય અને બંધારણ થકી કોઈ પણ ની દીકરી હોય કોઈ ગમે લગ્ન કરી શકે છે અને ગેરકાયદેસર લગ્ન કર્યા હોય એની માટે કેસ થઈ શકે છે. કઈ તમારા માતાજી કામ ન કરે ત્યાં હાથ ના ખર્ચો કર્યો ગરીબ માણસ અને અમારા વેવાય ની છોડી ઉપાડી જાણે સમજ્યા એમની છોડી ઉપાડી વચ્ચે કેવું થાય. પૈસા તમે થોડા દિમાં પાછા દઈ દીજો. હા તમારે પોતે આવવું પડશે. હા હા હું આવીશ, તમે ફોન કરો હું આવું છું. મારું નામ છે અને યુટ્યુબ માં તમારો વિડીયો આવશે એમાં મને લિંક કરજો. ઓકે એટલે મને શું કહું છું આને મેં ના ના પાડી બરાબર. તો એને શું કર્યું? બસ કે તમે છોડી લઈ નાખો છોડી મારી નાખો એટલે આ તો ભંગલી છોડી ની વાતો કરો દાણા જોવાની વાત ખોટે ગયા. આ તો અમારી છે કોઈ કહે છોડી અમારી છે ડિગ્રી છે આધાર કાર્ડ જોયું ને એટલું મેં જોયું એટલે આ તો અમારી છોડી છે ને આ તો પંદો કર્યો અમને આજે કરી દીધી રાઠોડ તને શું કહ્યો છે છોકરા ને આજે કરી દીધું. ઓકે હાલો એ કાપી નાખો હવે આવું ન કરતા. તમને હું પોતે તમારા ત્રણ દરબારું હોય કોક એની હારે છે તમારા સંબંધ માં. અમારા સગા થાય મારો બાબો રહ્યો ને મોટો આ લઈને ભાગી જશે એ. હા એના સાધુભાઈ અમને બતાવ્યું તું
પણ એમને એમને અમને એવું કીધું હતું કે એ પૈસા નથી લેતા, તમારું કામ થાય ને તો નિવેદ માતાજી નાલવા નાખી, તો વાંધો નહીં. ત્યાં આગળ ગયા હતા. હવે મારી વાત સાંભળો બેન, આ ઓડિયો છે ને હમણાં યુટ્યુબમાં ચડાવવાનો છે અને એ ભુવાનો પર્દાફાશ કરવાનો છે. તમારો ફોટો હારો મોકલો. મારો ફોટો? હા, આ તમારું રેકોર્ડિંગ છે ને આમાં. હા હા, એટલે તમારો ફોટો મોકલો એટલે ભુવાને ખુલ્લો પાડી દી, બીજી વાર આવું કોઈ માત ન કરે. હા હા, તો તમારો ફોટો મોકલો આમાં. હા, કાંઈ ગાવો પણ. હા હા, ફોટો મોકલો.